सहजात्म स्वरूप परम गुरु। वंदो श्री गुरु राज प्रभु ने अहो अलौकिक ज्ञान जोने, तीव्र ज्ञान दशा मा ज्ञाति, तीव्र ज्ञान दशा मा ज्ञाति, अविरति पामे थान जोने। भन भुलावे तेवी भीड़े जगृत श्री गुरु राज जोने, बीजा राम समाते मानु सारे सहुना काज जोने, बीजा वीर समाते मानु सारे सहुना काज जोने। तीव्र ज्ञान दशामा अविरतने स्थान ज क्या छे? अविरति क्यारे होय? ज्ञान न होय त्यारे। सम्यक दर्शन नु मुख्य लक्षण ज वितरकता छे। एटले एक वार समकितनी स्पर्शना थाय एटले भाव थी बधुं छूटी ज गयुं छे। अने कर्म ग्रंथ में लख्युं छे के केवल ज्ञान कोने थाय? एनी जरूरियात में लख्युं छे भाव मुनि ने केवल ज्ञान थाय। द्रव्य मुनि होय तो वांधो नथी, थई ज जाय। ए प्रारब्ध आधीन छे, भाव मुनि पण पुरुषार्थने आधीन छे। એ પોતાના હાથમાં છે, પ્રારબ્ધ પોતાના હાથમાં નથી। ગઈકાલે હાથમાં હતું, છૂટી ગયું હાથમાંથી, હવે ભવિષ્ય પોતાના હાથમાં છે, ભાવિ મારા હાથમાં। ઉપાઉદેવની આ દશા વવાણિયામાં રાજચરણ, આપણે વવાણિયાના બધા પ્રસંગો જોયેલા ગયા સમાગમમાં, કે મેઘજીભાઈ અને બીજા સ્વામિનારાયણનો ધર્મ માનનારા પટેલ રાવજીભાઈ વગેરે ઘેર આવ્યા। રાવજી બાપાના મિત્ર કહે છે, તમારા દીકરા સાથે મારે વાત કરવી છે। ગયા સમાગમમાં વાત આવેલી, કે આ બેઠો કે દીવાનખાનામાં જાય છે। રાયચંદભાઈ સ્વામિનારાયણની વચનામલીની ક્યાંક વાત કરવી છે, એમાં જે 262 વચનામલી છે ને, તો બોલે કાકા ખમજો જરા, 262 નહીં 272 છે। પોતળી પહેરી હોય, બાંડિયું પહેર્યું હોય, છોકરો હજી કાલું કાલું બોલતો હોય કે 262 નહીં 272 છે, આ બધું તમે ક્યારે વાંચી લીધું? આ કે આત્માની અનંત શક્તિ છે। એક શ્લોક સંભાળતા વાંચતા તેમાં ઉપયોગ જાતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે છે। આત્માની અનંત શક્તિ છે। આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, કે તમને કેમ ખબર? કે તો કે આત્માની અનંત શક્તિ છે। ત્રિભુવનભાઈ માણેકચંદ ખંભાતના મુંબઈ આવે છે, સંવત 46માં ત્રિભુવન ઉપાધ્યાય કહે છે, પ્રથમ મિલનમાં જ અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે, પણ તમારી ઉંમર તો હજી 21.5 વર્ષ થયા છે, 22 વર્ષ થયા છે, તો હજારો વર્ષનો અભ્યાસ ક્યાંથી થઈ ગયો? પ્રભુ પૂર્વકમણી બહુ લાવ્યા। પરમ ઉપાધ્યાય કહે છે કે બધા શાસ્ત્રો અમારા હૈયામાં છે, તીર્થંકરના હૃદયની વાત અમારા હૈયામાં છે। એક વખત બીજા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ કોપલદેવ પાસે આવ્યા વવાણિયા મુકામે। આ બધા પ્રસંગો વવાણિયાના જ છે, બાળ અને યુવા વયના। તેમણે પોતાના ધર્મગ્રંથો કોપલદેવ પાસે મૂક્યા, બધા મોટા મોટા પુસ્તક લઈને આવેલા। તે ગ્રંથો હાથમાં લઈ ફક્ત પાનાઓ ફેરવી ગયા કોપલદેવ, અને પછી કહે છે આ ભાઈઓ આવ્યા એને, કે સહજાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણે તમને કહેલું, અને જે આશયથી આ માર્ગની પ્રવૃત્તિ કરી છે એ આશય તમે કંઈ પાળતા નથી કે? એટલે સ્વામિનારાયણનો કયો આશય હતો અને શા માટે નવો પંથ ફેલાયો એ કોપલદેવને અહીંયામાં ખબર છે। એટલે કહે છે કે સહજાનંદ સ્વામીએ જે નિરૂપણ કર્યું છે એના વચનામૃતમાં, તેને મત ચલાવ્યો છે, તેનો હેતુ તમે જે કહો છો એ નથી, એનો હેતુ અલગ જ હતો। મુખ્ય વસ્તુ કશું ઓર રહા ઉન સાધન છે। એટલે બધા જીવો સામાન્ય રીતે પોતપોતાના મત મતાંતરમાં જ પડ્યા છે। જૈનને મહાવીર સાથે સંબંધ નથી, વૈષ્ણવ હિન્દુને રામ સાથે સંબંધ નથી, કોઈ મુસ્લિમને અલ્લાહ પૈગંબર સાથે સંબંધ નથી, પોતાનો મત કક્કો ઘૂંટે છે બધા। એટલે કે જે સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીનો જે અભિપ્રાય હતો અને આ મત ચલાવ્યો છે એ હેતુ તમે ભૂલી ગયા છો, પરંતુ તમે તો આ પ્રમાણે વર્તો છો। આ બધા સાધુ હતો સ્વામિનારાયણના, ઘરબાર છોડી દીધેલું, કાંઈ જવાબ આપી શકે નહીં, અને થોડો વખત ચર્ચા કરી અને બેસી ગયા, વયા ગયા પછી। કે અહીંયા કાંઈ ત્યાગ વૈરાગ સિવાય ખાલી શાસ્ત્રોની વાત કરીને કંઈ કમાઈ જવાય એવું છે નહીં, સર્ટિફિકેટ મળે એમ નથી।
એક વખત બે સંન્યાસીઓ ઠાકોર મંદિરમાં ગોપાલજીની વિદ્વતા જોવાને આવેલા કે આ બધા વખાણ કરે છે, આ બાળ મહાત્મા યુવા મહાત્મા જાય તો ખરા, અમે તો ઘણું વાંચ્યું છે, બે ચાર પ્રશ્નો પૂછ્યો એટલે ખબર પડી જશે. ગોપાલદેવને આમંત્રણ આપ્યું એટલે ગોપાલદેવજી જાય છે ત્યાં કે અહીંયા બોલાવો એને. સંન્યાસી કહે છે ગોપાલદેવને, જૈન મેં કુછ નહીં હૈ, જૈન તો બડા મ્લેચ માર્ગ હે, ક્યાં ચારવાક જેવો અભિપ્રાય છે. કેમ કે જૈનમાં શું છે, તીર્થંકર ભગવાન જગત કરતાને માનતા નથી જૈન દર્શન, કે ઉપર કોઈ હજાર હાથવાળો બેઠો છે અને એ જગતનું સંચાલન કરે છે એવું જૈન ધર્મ માનતું નથી. સંચાલન કોણ કરે છે? પોતપોતાના કર્મ. એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. મોક્ષમાળા શિક્ષાપાઠ 101 પહેલું વાક્ય છે. આ ગોપાલદેવે કહ્યું છે કે સ્મરણમાં રાખવા જેવા મહાવાક્યો, એનું પહેલું વાક્ય આ છે સ્મરણમાં રાખવા જેવું, કે આ સૃષ્ટિ ચલાવે છે કોણ? કે અધિષ્ઠાન તો હોવું જોઈએ ને, જેમાંથી વસ્તુ પેદા થાય, જેમાં વસ્તુ ટકી રહે અને જેમાં વસ્તુ નાશ થાય, અધિષ્ઠાન કહેવાય. આને 218મા પત્રમાં ગોપાલદેવ ખુલાસો કર્યો છે. તો જૈનમાં અધિષ્ઠાન એ રીતે મનાતું નથી જગત કરતા તરીકે. એટલે જૈનેતર બધા, દયાનંદ સરસ્વતી એ બી ટંકારના છે, ગોપાલદેવ મોરબી વવાણિયાના બાજુમાં ટંકારા, કે નાસ્તિક ધર્મ છે આ જૈન. કેમ નાસ્તિક છે? આત્મા નથી માનતા, આત્મા તો માને છે, જગત કરતાને નથી માનતા, એટલે નાસ્તિક ધર્મ છે. એટલે કહે છે આ સંન્યાસી, એટલે જૈનેતર બધા સંપ્રદાયો જે વેદને આધીન છે, સ્વામિનારાયણ સંપ્રદાય, રામને બદનારા, કૃષ્ણને બદનારા, જગત કરતાને માનનારા, બ્રહ્મા વિષ્ણુ મહેશને માનનારા, આ બધા એમ સમજે કે જૈન જગત કરતાને માનતું નથી એટલે નાસ્તિક કહેવાય. જૈન મેં કુછ નહીં હૈ, જૈન તો બડા મ્લેચ્છ માર્ગ હે. ગોપાલદેવને બોલાવીને ધર્મ ચર્ચા કરે છે એટલે ગોપાલદેવ શાંતિથી કહે છે એને કે જૈન સ્વમત અને વેદ પરમત એવું અમારી દ્રષ્ટિમાં કંઈ નથી. જૈન ધર્મ છે એ અમારો ધર્મ છે અને વેદ છે એ તમારો ધર્મ છે, અમારે એવું કંઈ છે જ નહીં. મતભેદ રાખીને કોઈ મોક્ષ ગયા નથી. મત હોય ત્યાં સત હોય જ નહીં. આત્મસિદ્ધિમાં સિદ્ધાંતની ગાથા લખી છે કે છોડી મત દર્શન ત્રણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચે, કયો માર્ગ? રાગ દ્વેષ અને અજ્ઞાનથી જીવ બંધાયો છે સ્વામી કડી. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જઈતી, તે જ મોક્ષનો પંથ. જે રસ્તે તું બંધણો, એટલે શ્રીમદ રાજચંદ્રનો ધર્મ કયો છે? જૈન ધર્મ, વૈષ્ણવ ધર્મ, હિન્દુનો, સ્વામિનારાયણનો, સંતરામનો, જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. 37મા પત્રમાં કહે છે જુઢાભાઈને, હું કોઈ ગચ્છમાં નથી, તમે ફિકર નહીં કરતા. ત્યાં શું વાત કરે છે જુઢાભાઈ અને જુઢાભાઈના મોટાભાઈ સંપ્રદાયમાં જેને કહે કે અમારે ઘરે એક આવે છે ને યુવાન, હજી તો ઉગતી ઉંમર છે પણ કેવડી જેવી બધી વાત કરે છે. આ તો થાનકવાથી સાધુ દિવાળીભાઈ માસતીથી આચાર્ય, એ બધું બરાબર, પણ આ છે રજોરણ છે. હવે એને રજ જ નથી તો રજોરણને શું કરે? એ 20મી વર્ષે એમ કહે છે કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું આત્મિક શક્તિ વડે જાણું છું કે હું માવીર છું. એ લોકોને રાજી કરવા માટે, સંપ્રદાયને અને જ્ઞાતિને રાજી કરવા માટે રજોરણ લે વેશ ધરે. એ પાછા સિદ્ધાંત મૂકે છે કે જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. હજાર પત્રોમાં ક્યાંય સંસારને અનુમોદન આપ્યું જ નથી ગોપાલદેવે, ઝબકબાનું નામ જ નથી હજાર પત્રોમાં. એણે તો લખ્યું યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે, સંસાર છોડે જ છૂટકો છે. આજે કાલે લાખ વર્ષ પછી કે પહેલાં સંસારને અનુમોદન નથી આપ્યું, પણ એ કોને? જેને હજી કર્મળ બાકી છે એને. એટલે એ રીતે ગોપાલદેવે અનુમોદન આપ્યું જ નથી. કારણ કે મારો ધર્મ કયો છે? જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો, કે તમે જૈન સંબંધી ખ્યાલ ભૂલી જાજો. જૈનનો મૂળભૂત સિદ્ધાંત નથી ભૂલવાનો. કયો સિદ્ધાંત? કે રાગ જાય તો વિતરાગ થવાય, આ સિદ્ધાંત નથી ભૂલવાનો. એટલે કે જૈન સંબંધી ખ્યાલ ભૂલી જાજો અને બીજા દર્શનની માન્યતા જ ભૂલી જાજો સાવ. જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતની માન્યતા નથી ભૂલવાની. મારા વતી વીરને નિશંક સમજજો, એ તો એમ કહે છે કે મહાવીર સ્વામીને મારા વતી તમને ન ઓળખાતા હોય હું કહું છું મારું માનજો. જેમ પ્રભુજી કેમ કહેતા કે સંતના કહેવાથી ગોપાલજીનું શરણો લઈ લો, અમને લાભ થયો છે તમને થશે, એમ ગોપાલજી એ જ કહેતા કે અમને લાભ થયો છે મહાવીર સ્વામીથી, મારા વતી વીરને નિશંક સમજજો. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષા એની આશાત ના કરી હોય તો ખોળામાં માથું નાખીને માફી માગજો જુઠાભાઈને કહે છે.
મૂળ માર્ગ જ પ્રવર્તાઓ છે, પણ સંપ્રદાયનું નહીં. એટલે જૈન શબ્દથી ખ્યાલ ભૂલી જજો. એટલે હું શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથ આ કોઈ ફેલાવા નથી આવ્યો. કુળ ધર્મની, મત મતાંતરની, જ્ઞાતિની વાત જ નથી મારી પાસે. કે છે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, જે રસ્તેથી સંસાર મળનો નાશ થાય એ મારો ધર્મ છે. ગાંધીજીને આ જ સમજાવ્યું. 27 પ્રશ્નના જવાબ આપ્યા. એક એક પ્રશ્નમાં 3-3 પેટા વિભાગ છે, એટલે 60-80 પ્રશ્નો થાય. એ તો ખાલી 530માં, 570 જે 770 છે, અને બીજા 200 પત્ર લખેલા ગાંધીજીને. ક્યાંય એમ નથી કહ્યું તમે ધોત્યું પહેરીને દેરાસરમાં જવા માંડો, કે મોપતિ લગાવો, કે મોપતિ હોય તો છોડી દો. વાત જ નથી કર્યા કે દોરો હોય તો જ્ઞાન નહીં થાય, રાગદ્વેષ જાશે તો જ્ઞાન થશે. જે રસ્તેથી સંસારમાં નાશ થાય, અહીંયા વાત કરે છે કે અમને આ સ્વમત અને વેદ પરમત એવું કંઈ છે જ નહીં. આ જ વાત મનસુખરામ સુરિયમ ત્રિપાઠીને કરે છે, ગોપાળદેવ 64માં પત્રમાં, પ્રખર વેદાંતી. એને પૂર્વજન્મનું જ્ઞાન ગોપાળદેવ પાસેથી શીખવું હતું, પણ એવડા મોટા સમાજમાં સાક્ષર ગણાય આ યુવાનિયા પાસેથી ધર્મની વાત શીખવા જશે તો કોઈને ખબર પડશે તો આબરૂ નહીં જાય. એટલે ગોપાળદેવ કહે છે, તમે મારા પાસે આવશો તો હું કાંઈ તમને જૈનની વાત કરીશ એવું નથી. હું તમને એમ નહીં કહું મહાવીરને માનવા માંડો, હું તમને એમ કહીશ કે તમે વિતરાગ થઈ જાઓ, રાગદ્વેષ છોડો, નિર્વેદને સમ્યક પ્રગટાવો તમે, એટલે પૂર્વભૂનું જ્ઞાન થશે તમને. તો માનતા નથી. એટલે કોપાદો લખે છે પછી હરિભદ્ર સુરીનો શ્લોક, કે પક્ષપાતો ન મેં વીરો, ન દ્વેષ કપિલાદીશું. મને મહાવીર સ્વામીનો કોઈ પક્ષપાત નથી કે હું તમને જૈનની વાત બધી કરવા માંડી સંપ્રદાયની. ન દ્વેષ કપિલાદીશું, સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ, એની સાથે મારે દ્વેષે નથી કે એનું વાંકું બોલીશ, નિંદા કરીશ. યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. જે વચન અનુભવ પ્રમાણથી આત્મસાત થાય છે, તમને થશે કે હું કહું છું એમ કરશો તો આ તમને મારે બધાને સ્વીકાર્ય હોવું જોઈએ. એટલે મારું એ સાચું નહીં, સાચું છે એ મારું એ પકડી લેવાનું જ્યાં ત્યાંથી મળતું હોય ત્યાં. એટલે કહે છે જૈન સ્વમત અને વેદ પરમત એવું અમારી દ્રષ્ટિમાં છે જ નહીં. અમે અમારી યથાશક્તિ, કે હું જેટલું જાણું છું, પોતાની લઘુતા બતાવે છે. જ્ઞાનની વાત હોય ને કે જ્ઞાની પોતાની લઘુતા બતાવે. જેકોબી જર્મનના ફિલસૂફ, જૈન ધર્મમાં ક્યાંક છે તત્વ જે દુનિયાના બીજા ધર્મમાં નથી એ જાણવા માટે હિન્દુસ્તાનમાં આવ્યા એ જમાનામાં. ઉપોદેવે હજી મોક્ષમાળા છપાવી નથી, ત્યારની વાત છે. એટલે 16 વર્ષ પહેલાંની વાત છે. 16 વર્ષને 5 મહિને ગોપાલદેવે લખી મોક્ષમાળા, આ એના પહેલાં વાત બની ગઈ છે. અને આગમ તો બધા સંસ્કૃતને અર્ધમાગધીમાં હોય, એટલે હિન્દુસ્તાનમાં આવીને અર્ધમાગધીને સંસ્કૃત શીખ્યા, મોટા મોટા આચાર્યોને મળ્યા, પણ સપ્તભંગી નહીં. અને તીર્થંકર ભગવાને પ્રરૂપણ કરેલી ત્રિપદી ઉત્પાદ ભાઈને ધ્રુવ, આમાં જગતનું બધું જ જ્ઞાન આવી જાય છે. આ કંઈ ગઢ બેસતી નથી મળી કે જૈનમાં ઘણું બધું છે પણ સંપૂર્ણ છે એમ હું ન માની શકું. કોઈ એટલે કે તમે ન માની શકો, હું તમને મારી સ્વલ્પ બુદ્ધિથી સમજાવું, હું કાંઈ સર્વજ્ઞ નથી એમ કહે છે. છે તો સર્વજ્ઞ જ, પણ તોય ખોટું બોલે છે. હું કાંઈ સર્વજ્ઞ નથી કે, પણ મારી રીતે હું તમને સમજાવવાની કોશિશ કરીશ. કાન પકડીને ગયા પછી જર્મન યુનિવર્સિટીમાં જૈન ધર્મનો અભ્યાસ શરૂ કર્યો જેકોબીએ, જ્યારે મુંબઈમાં અને ગુજરાત યુનિવર્સિટીમાં નહોતો ત્યારે. કોને લીધે? આ વિતરાગ માર્ગની પ્રભાવના કરી બાળરાજે. એ જેકોબી અને મેક્સ મુલરે જે કર્યું એ જર્મનમાં અને યુરોપિયન કન્ટ્રીઝમાં. એનું મૂળ કોણ હતું? શ્રીમદ રાજચંદ્ર. મારા વતી વીરને નિશંક સમજજો. આ પ્રભાવના, આપણે અભક્ષ બિસ્કીટનું ચોકલેટનું પડીકું આપીએ પરૂષણમાં, આ વિરાધના છે મહાવીરના માર્ગે. નાચીએ કૂદીએ અભક્ષ ખોરાક આપીએ પારણામાં, આ પ્રભાવના નથી. આપણને એમ અમે પ્રભાવના કરીએ છીએ, સ્વામી વાત્સલ્ય કર્યું મારા તરફથી, તે વિરાધના કરી. એ કહેતા તારી આગળ પૈસા ન હોત ને તો પાપાનું બંધ ન થાત તને. એ પાપાનું બંધી પુણ્યનો પૈસો છે, એટલે એ પૈસા ત્યાં જ વપરાય, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. એ બધા ન ખાવાનું ખવડાવે, ન પીવાનું પીવડાવે, પછી એવું જ થાય ને, એ પૈસા ત્યાં જ વપરાય. અમારી દ્રષ્ટિએ તો એમ લાગે છે કે જૈનને સંક્ષેપીએ, કોન્સ્ટ્રિક્ટ કરીએ, સંકોચી નાખીએ તો વેદાંત થઈ જાય, અને વેદાંતને ફૂલાવીએ, ઉપસાવીએ તો જૈન દર્શન થઈ જાય. બધું એક જ છે કે સંક્ષેપમાં કયું હોય તો વેદ. લંબણપૂર્વક કહીએ, બધી વસ્તુ અનેકાંતવાદથી વિચારીએ,
અનંત અનંત નહીં છે, મુખ્ય સાસો નહીં છે, એ સપ્તભંગી નહીંથી બધું વિચારશું તો વેદાંત ધર્મ પણ જૈન ધર્મ જ છે. પણ એટલું બધું લાંબુ નથી ભણવું તો વેદાંત ટૂંકાવી, જૈનને ટૂંકાવી દઈએ તો વેદ થઈ જશે. એમ તમને એટલો કદાગ્ર શા માટે છે કે અમે ક્યારે કહ્યું વેદ ખોટું છે? અમે તમને ક્યારે કહ્યું કે તમે અમે કહીએ છીએ માનવા માંડો? ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરે વિતરાગના જ્ઞાનથી આત્મા છે સાબિત નથી કરાવડાવ્યું. ત્યારે આગમ ક્યાં લખાયેલા? હજી એ તો મહાવીર સ્વામી બોલે, હજી આ તો પહેલા ગણધર હતા, હજી આગમ ક્યાં લખાયેલા? આવો ઇન્દ્રભૂતિ ગૌતમ શું કર્યું? તમને આત્મા છે કે નહીં એ શંકા છે ને, હાય નથી પડતા નાય નથી પડતા, પણ આ તો અંતર્યામી છે, મન પરું જ્ઞાનના ધણી, અને મનની વાત જાણે છે. પછી ખુલાસો કરે છે કે લાવો વેદની રૂચા. વેદ ઉપાધ્યો લખ્યું છે, ચાર વેદ પઠન કરેલા ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરે સમ્યક નેત્ર આપ્યા. તમારા ચશ્મા કાઢો, અમારા ચશ્મા પહેરો, હવે વાંચો વેદની રૂચા. વેદની રૂચાથી જ આત્મા છે એ પ્રતીતિ કરાવડી. તહતથી 500 શિષ્ય હશે કરીને ચેલા થઈ ગયા, પટ્ટ શિષ્ય નિમ્યા. વિતરાગ ભગવાન શું કહે છે સર્વજ્ઞાના જ્ઞાનમાં, કે ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, થી નંદીસૂત્રે ભાખ્યા ભેજ્યા સિદ્ધાંતના. નંદીસૂત્ર કોણે લખ્યું? ગણધરે. કોણ બોલેલું? ભગવાન મહાવીર. શું બોલેલા? કે વેદ ને પુરાણ મિથ્યાત્વના શાસ્ત્રો છે, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભ્યાસ્યા. જ્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ આવ્યા ત્યારે સિદ્ધિ અને જૈનની વાત કરત તો એ ભાગી જાત પાછા. એટલે વેદની રૂચાઓથી આત્મા જે સાબિત કરે, દ્રષ્ટિવિષ ગયા પછી, કમળો મટી જાય પછી, આંખનું ઝેર નીકળી જાય પછી, કુપદે લખ્યું છે, દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે કથન, ગમે તે વાક્ય, ગમે તે સ્થળ, પ્રાય અહિતનું કારણ થતું નથી. સમજાવાળો કોણ છે? કે જે સત્પુરુષ જો ભાગવત સમજાવે તો ક્ષણમાં જ્ઞાન કરાવી દે, મોક્ષ કરાવી દે. અને જૈનના શાસ્ત્રો પણ કદાગ્રથી મત મતાંતરથી વાંચશો. પ્રભુજીને પત્ર લખ્યો છે 534માં, તો પરમાર્થે તેનો અભ્યાસ નિષ્ફળ છે. દેવકીજી મહારાજ માટે 534માં લખ્યું છે કે 20 દુહા પાકા કરો, પાકા થઈ ગયા છે એનું અનુપ્રેક્ષણ કરો. અને ઉત્તરાયણ આદિ જૈનના આગમો જો ધર્મ ટકાવવા માટે, સંપ્રદાયના આગ્રહ માટે વાંચતા હશો તો પરમાર્થે તેનું વાંચન નિષ્ફળ છે. આપણે શું કરીએ છીએ? આપણે જૈન જ નથી તો આપણે વેદાંતી નથી, આપણે કાંઈ છીએ જ નહીં. આપણે ચારવાક છીએ, નાસ્તિક, આપણે કાંઈ માનતા જ નથી. આપણે ભૌતિક સુખમાં જ માનીએ છીએ. એટલે જ્ઞાની ઓળખે કેવી રીતે? હમણાં મને આનંદ આવે છે કે નહીં, આ બહુ મીઠા, પર બહુ કોણે દીઠા છે? એટલે કહે છે અમારી દ્રષ્ટિમાં આવું કાંઈ છે જ નહીં કે વેદ બીજાનો મત છે ને જૈન અમારો મત છે. આનંદજી મહારાજે આ જ વાત કરી છે, શટ દર્શન જીન અંગ ભણી જે ન્યાસ સડંગ જો સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસક શટ દર્શન આરાધે રે. જે જૈન ધર્મનો સાચો આરાધક છે એ છ દર્શન આરાધે છે. કેમ કે આત્મા છે, આત્મા નિત્ય છે, કરતા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, વત્તે ઓછે અંશે બધા દર્શન માને જ છે. તો જેનું જેટલું સાચું એટલું તો સ્વીકારવું પડે ને. એટલે આપણે કહીએ ને ખોટું, એટલે આપણે આપણા પગ ઉપર કુહાડી મારીએ છીએ. અમારી દ્રષ્ટિમાં આવું છે જ નહીં. અમે અમારી યથાશક્તિ તમને જૈન અને વેદના પુસ્તકોનું અવલોકન જે કર્યું છે તમને કરાવડાવી. અમારી દ્રષ્ટિએ તો એમ લાગે છે કે જૈનને સંક્ષેપે તો વેદ અને વેદને વિસ્તારીએ તો જૈન જ છે. એમાં અમને લાંબો કાંઈ ભેદ જણાતો નથી. પછી છેલ્લે ઘણો ભેદ છે, એ હમણાં નડતો નથી મોક્ષાર્થી નહીં. એક આત્મા છે કે અનંત આત્મા છે, આ આત્માનો મોક્ષ થશે એટલે તેજમાં તેજ ભળી જશે લઠ્ઠામાં, કે સ્વતંત્ર દ્રવ્ય તરીકે સાદી અનંત અનંત સમાધિ ઉદભવશે. એ તારા શું છે? તારા કર્મ ખપી જશે, તને મોક્ષ અહીંયા જ અનુભવાશે, પછી તું બધા સાથે ભળી જાને મોક્ષનો આનંદ લઈશ કે એકલો એકલો લઈશ? તારે શું છે પછી? એ નડવાનું જ નથી તને. આ એમાં સિદ્ધાંતની ભાંગજળમાં રહે છે અને મૂળ કરવાનું વસ્તુ રહી જાય છે. એટલે કૃપાલ પ્રભુથી જ ના પડે છે કે હમણાં આત્મા એક છે કે અનેક છે, એ લમણા જીકમાં નહીં પડતા. પહેલાં ઉપદેશ બોધ પરિણામમાં દો, સિદ્ધાંત બોધ સહેજે સહેજે સમજ્યા છે, પછી સમજ્યા છે કે ઋષિનાથ ભગવાન એના આત્માનું સુખ ભોગવે છે, મહાવીર સ્વામી એના આત્માનું સુખ ભોગવે છે, હું છૂટી જાય તો હું મારા આત્માનું સુખ ભોગવીશ. ભાગીદારી છે જ નહીં ત્યાં, પણ હમણાં નહીં જાણો તોય ચાલશે. અમને તો એમ લાગે છે, અમને લાંબો ભેદ કંઈ જણાતો નથી. તમો કે જેમણે જૈનના પુસ્તકો અવલોક્યા જ નથી, એ કૂપોદેવની જીવનકળા ન વાંચી હોય, કૂપોદેવના બે ચાર પત્રો વાંચી લીધા હોય,
એક પાનું વાંચી લીધું હોય એમાં 20માંથી 18 પુસ્તક 19 પુસ્તક દિગંબર સંપ્રદાયના છે, એટલે કે કુપોલદેવ માન્ય કર્યું છે આ. પણ કુપોલદેવે 807માં લખ્યું કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં શ્વેતંબર આગમોનો જે પંડિત ટોડરમાં જે નિષેધ કર્યો છે એ નિષેધ કર્તવ્ય નથી. તો કુપોલદેવે અડધી લીટીમાં 45 આગમ માન્યા કે નહીં? એક પાનામાં દિગંબરના 18 પુસ્તકો માન્યા, સમયસર નિયમસર પ્રવચનસર બધું, પંચપરમાગમ ના નથી. અડધી લીટીમાં 45 આગમ એ માન્યા, પણ એ પત્ર વાંચ્યો જ નથી એણે. એટલે એકાદ કાગળિયો હાથમાં આવ્યો એ લઈને પોતાનો કદાગર કરવા માંડ્યો કે શ્રીમદ રાજચંદ્રે આમ કહ્યું છે કે નગ્ન થઈ જવાનું. અપૂર્વસનમાં કહ્યું છે નગ્ન થવાની ક્યાં વાત છે, નગ્ન ભાવ મુંડ ભાવ. ગોપાલ એક દોરાની વાત નથી કરી, નગ્ન ભાવની વાત કરી છે. મુંડની વાત નથી કરી, મુંડ ભાવ. એને શરીર જ નથી પછી કપડું ક્યાં હેડ્યું છે? 255માં એ કહે છે અમે દેહધારી છીએ કે કેમ, ત્યારે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ. હવે શરીર નથી હેડ્યું, ધોત્યું ક્યાંથી હેડ્યું છે? આ નગ્ન ભાવ. આ અને બહારથી વસ્ત્ર કાઢી નાખે અને એ અપરિગ્રહપણું એને ઉપકારી થતું હોય તો નિષેધ નથી કાંઈ, તો સારું જ છે, સમજાય એવી વાત છે. પણ એ વસ્તુ, એ નિમિત્ત, એ સાધન એને સાધ્ય હાંસલ કરવામાં અનુકૂળ થતું હોય તો, નહીં તો શું? કોવલે કટાક્ષમાં કહ્યું, પછી બે જગ્યાએ ઉત્તરસંડામાંય કહ્યું અને વસોમાંય કહ્યું, ઝાડ ઉપર વાંદરો બેઠો હતો, નગ્ન છો, અપરિગ્રહી છો, વનવાસી છો, એકલ વિહારી છો, હજી વાર છે મોક્ષે જવાની. કોને? નગ્ન દિગંબર મુનિને. મૂળ વસ્તુ તો હાથમાં આવી નથી. વાંદરો તો વાંદરાના ભાવમાં તો મોક્ષે જવાનો નથી, મનુષ્ય ભાવ તો લેવો જ પડશે. એટલે કહે છે, એટલે એનો અર્થ એમ નહીં કે જે સિદ્ધાંતની વાત કરી છે એ ખોટી છે. પાછી સમયસરમાં એ બધી તહત્તી માન્ય છે કુપોળદેવને, તો વેદાંતની વાત એ માન્ય છે જે છે. ઉપનિષદની ઘણી વાતો માન્ય છે આત્માની, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, આમાં ખોટું શું છે? સિદ્ધાંતની દ્રષ્ટિએ ભલે ન બેસે, પણ બ્રહ્મ સત્ય જગત મિથ્યા જે બધું દેખાય છે ને કલ્પિત છે, એની અનુકૂળ કલ્પના એને સુખ ભાસે છે, પ્રતિકૂળ કલ્પના એને દુઃખ ભાસે છે. 492માં કુપોલદેવે લખ્યું, મૂળમાં એ કલ્પના જ છે. એ તવનમાં આ જ વાત કરી છે, સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીનચંદો રે. આ તો કલ્પનાની વાત છે. તો બ્રહ્મ સત્ય એટલે મેરો એક આતમ તામ મમજ્જુ કીનો, બાકી બધું નકામું જ છે. તો ઉપદેશબોધ માટે ખોટું નથી. પછી સિદ્ધાંતની વાત આવે ત્યારે જે દેખાય છે એ છે, જે નથી દેખાતું એ પણ છે. તો વેદાંત એમ કહે છે જે દેખાય છે એ છે જ નહીં, જે નથી દેખાતું એ છે, કેવળી બધું જાણ્યું છે. પણ એ તો પછી ઉપદેશબોધ પરિણામે પછી, હમણાં ભ્રાંતિ જ માનશે આ સંસારને જલ્દી છૂટશે. હમણાં બ્રહ્મ સત્ય માનશે તો જલ્દી છૂટશે. એટલે ઉપદેશબોધ ગ્રહણ કરે તો સિદ્ધાંત બોધ સહેજે સહેજે અલ્પ પરિશ્રમે હાથમાં આવી જાય. 506માં કુપોલદેવ લંબણપૂર્વક સમજાવ્યું છે. અને સામાન્ય રીતે અધ્યાત્મમાં થોડોક આગળ વધે ને એટલે સિદ્ધાંતબોધમાં બહુ આનંદ આવે, કેમ કે સ્વચ્છંદ પોષાય. ઉપદેશબોધમાં તો ભક્તિમાં તો કરવું પડે, પછી આસન તપાઈને 20 દુહા બોલવો પડે, માળા કરવી પડે. પારા પૂરા કેમ થાય 108, એવી 3 માળા પૂરી કેમ થાય? તો 36ની તો વાત જ ક્યાં કરવી, તો સમાધિ ક્યાંથી આવે? ત્યાં કરવું પડે, મુક્તિ થઈ જાય ભક્તિ કરવી પડે, આસન તપાવવું પડે. તો આપણે નાચવાનું હોય, કૂદવાનું હોય તંબુરાના તાલે, કાં તો સિદ્ધાંતની વાત કરવી તો બહુ મજા આવે, કેમ કે કરવાનું છે જ નહીં ને. અને નાચવા કૂદવામાં 5 ઇન્દ્રિયોને ગમે એ કરવાનું મળે, જે અનાદિકાલથી કરતો જ આવ્યો છે. એટલે અધ્યાત્મ ક્યાં? અમને લાંબો ભેદ જણાતો નથી. તમે જૈનના શાસ્ત્રો વાંચ્યા વિચાર્યા વગર જૈનની દુગંધા કરો છો, મહાત્માને આવું ઘટે નહીં. તમે વેદ સંન્યાસીનો લીધો છે, તમે આત્મા માટે નીકળ્યા છો, સંસાર છોડ્યો છે તમે, અને તમે આવું કરશો તો આત્મા ક્યાંથી મળશે તમને? મહાત્માને શોભે નહીં, કુપોલદેવ કહે છે. એમ લંબાણથી વિવેચન કર્યું અને છેલ્લે વેદના સિદ્ધાંતો સમજાવ્યા. અને જૈન દર્શનનો મૂળભૂત સિદ્ધાંત શું છે કે રાગ દ્વેષ જાય, અજ્ઞાન ફીટે તો આત્મા હાંસલ થાય, આ બધા માને છે. અને જૈનોની પોતે કરેલ દુઃખંજા માટે માફી માગે છે કુપોલદેવ. આ તો હજી સાવ નાની ઉંમરના ઓલા બધા મોટા પંડિત મહાત્માઓ બધા માફી માગીને જાય છે કે અમને ખબર નહોતી એટલે અમે આવું બોલ્યું. કે જૈન ચારવાકમાં છે ઉત્પન્ન હોય, મોક્ષમાળામાં પાઠ લખ્યો છે કુપોલદેવે, કે નાસ્તિક વાત છે આ. નાસ્તિક ક્યાં? જૈન તો પૂરો આસ્તિક છે.
આત્માનું અસ્તિત્વ માને પછી જ ધર્મની શરૂઆત થાય. સમ્યક દર્શન વગર નિર્જરા જ ક્યાં? એટલે જૈન દર્શન તો માને જ છે આત્માને, પણ જગત કરતાં નથી માનતા ને તમે નાસ્તિક કહો છો. આ જૈનના શાસ્ત્રો વાંચ્યા વિચાર્યા વગર તમે કહો છો. પણ આ પાત્ર જેવું હશે તો જ કૃપાલદેવ બેસે ને એની સાથે માફી માગીને ગયા પછી. ત્યારબાદ પરમ કૃપાલદેવ વેદને અનુસરતો એક પ્રશ્ન પૂછ્યો કે તમે વેદ બહુ વાંચ્યા છે ને, હું તમને એક પ્રશ્ન પૂછું વેદનો. કે પ્રશ્ન પૂછે છે, કોઈ પ્રશ્ન સમજી જ નથી શકતા. કૃપાલદેવ કે તમે શું વાંચ્યું છે? પછી જૈનના શાસ્ત્રો બાજુમાં રાખો, વેદનું તમે શું વાંચ્યું છે? કે મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય, તો એ માન મુકાય ના, અહંકાર ઉભરાય, તમે વેદને શું વાંચ્યું છે? કે બાદ તેઓએ કૃપાલદેવને પૂછ્યું તો એ છેલ્લે છેલ્લે પાછું સમાધાન નહીં થતું એટલે પૂછીને જાય છે કે જ્યારે જીવ સર્વકર્મથી છૂટે, બધા કર્મ વયા જાય, ત્યારે ઉર્ધુ ગતિ થાય અને મોક્ષે વયો જાય એવું કેમ બને? આડીઓળી ગતિમાં કેમ નથી જતો? અનાદિકાળથી જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય, આયુષ્ય પૂરું થાય ત્યારે, તો આડોઓળો જાય છે. એટલે સીધું ઉપર જ કેમ જાય? કર્મ નથી તો એમ કે ને, વૈકુંઠ ઉપર છે, સિદ્ધશિલા ઉપર છે, તો ઉપર જ કેમ જાય આત્મા? એટલે એ લોકોને સમાધાન નહોતું થયું અને એમ પણ જાણવું જોઈએ કે કૃપાલદેવ આનો જવાબ જાણતા હશે કે નહીં. એટલે બંને રીતે પૂછે છે કે ઉર્ધુ કૃપાલદેવે એને ચાર કારણ બતાવ્યા. છેદન કા ધક્કા લગતા હૈ કૃપાલદેવ કે, એટલે આંકડાના બીની વાત આવે છે, એ જ્યારે સુકાઈ જાય બી, પછી બાર એમાં તિરાડ પડે, ક્રેક થાય અને તૂટે, એટલે અંદરથી બી ઉડે થોડું, પહેલાં ઉપર ઉડે પછી નીચે પડે ગુરુત્વાકર્ષણથી, કેમ કે જળ છે વસ્તુ, ત્યારે ઠળિયો નીચે પડે, પછી બી નીચે પડે, એટલે કે આ છેદનનો ધક્કો લાગે એને, સ્પ્રિંગની જેમ સ્પ્રિંગ એક્શન, બધા કર્મ વયા ગયા એટલે ઉપર જ ભાગે આત્મા. પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો, અપૂર્વ અવસરમાં લખ્યું છે ને કૃપાલદેવ, વેગન ધક્કો મારે બીજા વેગનને, ત્રીજા વેગનને, આ વેગનને ધક્કો કોણે માર્યો? વેગન નહીં, એન્જિને. હવે એન્જિન તો દૂર છે, શન્ટિંગ નથી, બધા વેગનને એકબીજા એકબીજાના ધક્કાથી બધું એ જાતો જાય. હવે કાર્મણને તેજે શરીર નથી, આત્મા છૂટો થઈ ગયો છે. પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી ધક્કો લાગે એટલે આત્મા એક સમયમાં સિદ્ધશિલાએ બેસી જાય, એટલે સમજાવે છે કૃપાલદેવ. બીજો સહેલો આપણને સમજમાં આવે એવો દાખલો સમજાવે છે કે એક માટલી હોય, એને માટીનો લેપ કરે અને સૂકવી દે, પણ નાખે પાણીમાં એને, એટલે વજન છે માટીના લેપનું, એટલે નીચે જ રહે, થોડા દિવસમાં માટી ઓગળે પછી, એટલે માટી જેમ જેમ નીકળતી જાય એમ વજન ઘટતું જાય એટલે ઉપર આવતી જાય, છેલ્લે બધી માટી ઓગળી જાય એટલે ઉપર તરવા મળે ને સપાટી ઉપર. જે તળિયે બેસેલી માટલી લેપ કરેલી માટી બધી ઓગળી ગઈ એટલે ઉપર આવી ગઈ. એવી રીતે બધા કર્મો જ્યારે નીકળી જાય, ચેતનને જે ચોંટેલા છે કશાય ન કશાયની ચિકાસને લીધે નીકળી જાય, તો આત્મા પોતે એને કોઈ પૂતગલના ગુણ છે જ નહીં, વજન સ્પર્શ રૂપ રંગ સુગંધ કાંઈ, એને આ બધું વળગેલું એટલે શરીર મળેલું, એટલે 750 કિલોનો હાથી બનેલો કે અર્ધા ગ્રામની કીડી બનેલી. આત્માને વજન છે જ નહીં, આપણને શંકા થાય તો પછી કીડીમાં એ જ આત્મા, પછી પછી કીડી ચગદાઈ જાય ને હાથીમાં જાય તો એવડો મોટો આત્મા આમ કેમ થાય? આ સંકોચ વિકાસનું ભાજન છે, અવગુરુ લઘુ ગુણ કહેવાય, એ ત્યાં ફૂલે પ્રદેશો એના. એટલે હાથીના દેહ પ્રમાણેના આત્મા ફેલાઈ જાય અને કીડીમાં સંકોચાઈ જાય. જ્યારે એક પણ કર્મ નથી એટલે હવે એને કોઈ પ્રયોજન નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો ગુણ જળનો છે, ચેતનનો નહીં. એટલે શુદ્ધ આત્મા પોતે સિદ્ધશિલે જાય જ નહીં, પણ પહેલાંના કર્મો છે એટલે જાય. આત્માને જવું જ નથી મોક્ષે, આત્માનો ગુણ જ નથી, ક્યાંય જવાનો, જ્યાં હોય ત્યાં જ રહે. તનતા મનતા વચનતા જડતા જડ સમય લઘુતા ગુરુતા ગમનતા, એ અજીવકા ખેલ છે, સમયસર નાટક, બનારસી દાસજીની ગાથા છે. કૃપાલદેવે 438માં જે જીવના ગુણ લખ્યા છે ને કે સમતા રમતા ઉરધતા ગાયકતા સુખ ભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. એ જીવ અજીવ અધિકારમાં, અજીવના ગુણમાં એમ છે કે ગમનતા એ અજીવનો ગુણ છે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ આત્માનો ગુણ નથી, તો આત્મા ઉપર કેમ જાય? એટલે કૃપાલદેવ સમજાવે છે કે બધી માટી ઓગળી ગઈ અને ખાલી એ મટુકી એ રહી એ તરવા માંડી, કર્મરૂપી મેલ નીકળી ગયો માટી. અબદ્ધ સ્પ્રષ્ટ અનન્ય નિત્યક્રમમાં આવે છે ને સવારે, એ ગાથા છે આ,
સમયસરની ગાથા છે આ. અબદ્ધ અસ્પષ્ટ અનન્ય મૃતિકા એટલે માટી, બધી ઓગળી ગઈ માટી. એનો લેપ કરેલો ત્યારે એનું રૂપ હતું માટીનું, એ તો વહી ગઈ, કર્મ ખે ખપી ગયા, ઉપર જાય છે. ત્રીજો દાખલો સમજાવે છે, કુંભારનો ચાકડો. કુંભાર માટલા બનાવે, દંડ લઈને ફેરવે, પછી દંડ હટાવી દે, એ ફરે, એમાંથી માટીનો પિંડ મૂક્યો હોય, એનો આકાર જે કરવો એ થાય, પછી કુંજો બનાવે, માટલું બનાવે, જગ બનાવે. પણ એ પૈડું ક્યાં સુધી ફરે? જ્યાં સુધી એ દંડ માર્યો એનો ફોર્સ હોય ત્યાં સુધી. આત્મા ક્યાં સુધી એક ગતિમાંથી બીજી ગતિમાં રખડ્યા કરે? કર્મ સાથે હોય ત્યાં સુધી. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, કર્મ વયા ગયા, દેહ આદિક સંયોગ એટલે દેહ કયો, આ દેખાય છે એ તો ખરો, સાથે કર્મને તેજસ એ શરીર જ છે, એ આત્યંતિક વિયોગ એટલે ફરીવાર ન મળે એવો વિયોગ, આત્યંતિક વિયોગ થાય તો શું થાય? સિદ્ધ ગતિ એવો જાય છે, સિદ્ધ મોત સાક્ષાત પદે પહોંચી જાય ત્યાં. એટલે કહે છે કે કુંભારના ચાકડાનું એ દંડ મારેલો એનું બળ હતું ત્યાં સુધી એ ફેર્યા ગયેલું, હવે ઉપર વયો જાય. ચોથો દાખલો સમજાવે છે, એટલે શાસ્ત્રમાં આ બધા દાખલા આપ્યા છે. કુપોલદેવ આ ઉંમરે આ વેદાંતિઓને સમજાવે છે કે મશાલ હાથમાં લઈએ એટલે ભડકો આમ ઉપર જાય, ઊંધી કરીએ તો એનો પ્રકાશ તો આમ જ જાય પાછી, એ શિખાનો ગુણ છે. મીણબત્તી કરીએ આપણે, ઊંધી કરીએ મીણબત્તી તો મીણના ટીપા નીચે પડે, પ્રકાશ તો ઉપર જ જાય, જ્યોત. કેમ? એનો સ્વભાવ છે. જેમ બરફ ઠંડો લાગે, અંગારો ગરમ લાગે, એમ આત્માનો આ સ્વભાવ છે ઉર્ધ્વગમન. આ ચાર કાંડ લઈને આત્મા ઉપર જાય છે. ઓલા હાથ જોડી નમસ્કાર કરી જૈન પ્રત્યે દુગન છે બતાવે એની માફી માગીને જાય છે. એક વખત મુસલમાન ખોજા મેમણ સાથે કુપોલદેવ મસ્જિદમાં ગયા, વવાણિયાની મસ્જિદમાં. અત્યારે વવાણિયામાં મુસ્લિમ ઘણા, મિયાણાનું ગામ છે, માળિયા મિયાણા બાજુમાં, પિનકોડ ત્યાંનો નાખવો પડે તો વવાણિયા જલ્દી પહોંચી જાય પુસ્તક આપણા. એક વખત મુસલમાન ખોજા મેમણ સાથે પરમગોપાલ મસ્જિદમાં જાય છે, ત્યાં પરમગોપાલ જણાવ્યું કે મુસ્લિમ શિયા મુસ્લિમ ભાઈઓ, મોહમ્મદ પૈગંબરે જે કહ્યું હતું કુરાનમાં એ આમ છે, અને તમે તો આ પ્રમાણે કરો છો. તમે આ નમાઝનો અર્થ જે કર્યો છે આ પૈગંબરનો આશય નથી. આ મૌલવી જ્યારે ઉશ્કેરેટમાં આવી જાય છે કે આ છોકરો શું શીખવાડવાનો કુરાનની વાત, અમે નમાઝ પઢીએ છીએ આ ધર્મનો, એ તો મૌલવી ગુરુજી હતા, એમાં બીજો કોઈ અભ્યાસી હતો બાજુમાં, કે એ લડકા બોલતા એ બરાબર એટલે પૈગંબર સાહેબે આમ કહ્યું છે અને આપણે આમ કરીએ છીએ. એટલે કુપોલ તો નમાજનો અર્થ શું છે એ એના મૌલવીને સમજાવે છે બાળને યુવા વયે. એટલે કેટલું ભણીને આવ્યા છે કુપોલ તો. વવાણીમાં તો બે ચોપડી ભણેલા, બે ચોપડી ઘરે ભણેલા, તો કુરાનનો પૈગંબર સાહેબનો આશય શું છે એ કુપોલ તો જાણે છે. સ્વામિનારાયણની શિક્ષા પત્રીમાં સહજાનંદ સ્વામીનો આશય શું છે કુપોલદેવ જાણે છે, કે શા માટે એણે નવો સંપ્રદાય શરૂ કર્યો ને શું કહેવા માગે છે. આમ ગૌતમ બુદ્ધ પાલી ભાષામાં બોધ કર્યો, એ મોક્ષે ગયા છે કે નહીં એ ગાંધીજીને કુપોલદેવ સમજાવે છે. એના શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે જો હોય ગૌતમ બુદ્ધનો અભિપ્રાય તો એ નથી ગયા, અને એનો અભિપ્રાય બીજો હોય અને એના શાસ્ત્રમાં પાછળથી સુધારો વધારો થયો છે જે જૈનના આગમમાં થયો છે એવું, તો એને મોકલી પણ શકીએ મોક્ષે. આશય બદલાવી હતો, તમે કયો આશય પકડવો છે? ગાંધીજી શું જવાબ આપે? એટલે ગૌતમ બુદ્ધ કોણ, હેમચંદ્ર મહારાજ કોણ, કુનકુન આચાર્ય મહારાજ કોણ, બનાસિયાજી કોણ, કબીર કોણ, પ્રીતમ કોણ, એ કુપાલદેવ નક્કી કરે. એ બીજા કોઈ બોલે એને લીધે આપણે કુપાલદેવ નક્કી કરશું કે કુપાલદેવ કોણ? એ કુપાલદેવ પાસે ત્રાજવું છે, એ કહે પૂર્ણ વિતરાગ જેવો બહુ તમને સહેજે સ્મરણમાં આવે છે, તો આપણે કુપાલદેવની ઓળખાણ બીજા કોઈ કહેશે એટલે કરશું આપણે, કે કુપોલદેવ જે નક્કી કરીએ આપણે માનશું. હજી આમ જ ઠેકાણા નથી આપણા, પ્રથમ ગાથે જ મક્ષિકા છે, હજી મૂળમાં જ ભૂલ છે આપણી. એટલે આપણે કુપોલદેવની ઓળખાણ કોને આધારે કરવી છે? શાસ્ત્રને આધારે. શાસ્ત્રો કોને કહેવાય? એ પરમ કુપોલદેવના વચનને આધારે નક્કી કરવું પડે ને આપણે. એણે તો લખ્યું છે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, અને રાગ દ્વેષ અને અજ્ઞાન વગર પ્રગટ લેખ પણ ઉપાયમાં છે, માટે સેવનીય છે, તમારે ફાયદો થશે, કે છે 397માં. એ એમ કે જે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, તો શ્રીમદ રાજચંદ્ર જે કહ્યું હોય એ આગમ, કે લાઇબ્રેરીના પુસ્તકમાં લખ્યું એ પ્રમાણે શ્રીમદ રાજચંદ્રની દશા નક્કી થાય. શું કરીએ છીએ આપણે? કોને માનીએ છીએ આપણે?
એટલે કાંઈ ન આવડતું હોય ને ખાલી જીવન કળ્યા વાંચ્યા કરે જીવ, ફરી ફરીને એકવાર વંચે ગઈ પછી ઊંધેથી શરૂ કરે, પછી પાછો પહેલે પદથી શરૂ કરે, આ જીવન પર્યંત તો સમાધિ મરણ કરીને જાય જીવ. પછી એ જન્મ છે બે ચાર ભાવ, બીજાનું ભૂલું કરશે પછી, પણ પોતે શંકામાં ગળકા ખાતો હોય, કૃપાલદેવ કહે છે, બીજાનું ભૂલું કેવી રીતે કરે, પગે બળીને ડુંગરે કેવી રીતે ચડે, આ એ કરે બેઠો છે, પોતે પગે બળે છે ડુંગરે ચડે છે. પ્રભુજી સાદી ભાષામાં કહેતા કે ગાંડી સાસરે જાતી નથી અને ડાયને શીખા માંડે છે કે સાસરે જાતો, ગાંડી સાસરે જાય નહીં અને ડાયને શીખા માંડે. પ્રભુજી આવી દેશી કહેવત કે સમજાવતા લોકોને કે કૃપાલદેવને માનવા છે કે અમે તો સર્વસંગ પરિત્યાગી, અમારો સાત પેઢીનો ધર્મ હતો, એ બધું છોડીને અમે કૃપાલદેવને માને છે. તમારો ધર્મ કયો છે? અમારો ધર્મ જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવાનો છે. એટલે આપણે જૈન છીએ જૈન છીએ કરતા હોઈએ, કે આપણે કૃપાલદેવ કૃપાલદેવ કરતા હોઈએ, આપણે ખરેખર વફાદાર છીએ જૈન માર્ગને કે કૃપાલદેવના માર્ગને? હોય તો પ્રભાવ ન થાય, નહીં તો વિરાધ ન થાય છે. એટલે અટકી જવાનું, ખબર પડી કે ભૂલ થઈ જાગે ત્યાંથી સવાર છોડી મત દર્શન તણો આગ્રહ ત્યાં વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે, જન્મ તેના અલ્પ, પછી બે ચાર ભવ જ રહેશે ખાલી. 105મી ગાથામાં સિદ્ધાંત મૂક્યો છે, ત્યાં તો એમ મૂક્યો છે સિદ્ધાંત તેના અર્થમાં વચનામૃતમાં, જન્મ તેના અલ્પ, આ તો જગન્ય કે મધ્યમ પુરુષાર્થવાળાને ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો આ ભવે મોક્ષ વયો જાય એનો અહીંયા નિષેધ નથી એમ લખ્યું છે આમાં. પણ હજી ઉપદેશ બધો ન પરિણ્યો હોય તો આ તો સિદ્ધાંત બોધ છે કે આ ભવે મોક્ષ જાય, એને સિદ્ધાંત પકડાઈ ગયો છે કે આ ભવે મોક્ષ ન થાય. પણ આ ભવે સંકિત થાય કે નહીં, આ ભવે મિથ્યા તો જાય કે નહીં, આ ભવે અભક્ષ ખાવાનું છોડી શકે કે નહીં, આ ભવે અભક્ષ પીવાનું છોડી શકે કે નહીં, આ ભવે અસદગુરુનો આશ્રય છોડી શકે કે નહીં, એટલું તો થાય ને આ ભવે, એ કર પછી મોક્ષ થાય કે નહીં ખબર પડશે. પહેલાં મોક્ષ આપો પછી હું આ બધું છોડી દઉં કે એવી વાત કરે છે. પ્રભુજી કહેતા ઝેર પીવો છો ઝેર, ચુનીભાઈ કરો છો કે ચુનીભાઈ કોણ છે તો ખબર નથી કે બધાએ ટોપી પહેરી જ કે ત્યારે બધા પાઘડીને ટોપીવાળા હોય ને, કે ચુનીભાઈ કરો છો, ચુનીભાઈ કોણ છે એટલા માટે એ તો ઓળખતો નથી, એટલે જ્ઞાની કરો છો, જ્ઞાની કોણ છે તો ઓળખતો નથી, કે અમે કહીએ એ આત્મા થઈને આત્મા બોલ્યો એટલું જાણ્યું તો બસ કે તારું કામ થઈ જશે. મુસલમાન ભાઈઓને કહે છે નમાઝનો અર્થ આ પ્રમાણે છે, તેમાંથી એક જણ બોલ્યો આપકા કહના સબ સચ્ચા હૈ, પરંતુ એ ગુજરાતી હિન્દી હોય ને, અણસમજ મેં કારણ બરાબર સમજ મેં નહીં આયા ઇસલીએ ફેરફાર વર્તતા હૈ, ખોજા મેમણ હિન્દી બોલે નહીં. એ કૃપાલદેવે એ કુરાનના કલમાને આધારે સમજાવ્યું કે નમાઝનો અર્થ શું છે. એકવાર ત્રણ આર્જાઓ, હવે જૈનની વાત, મોંઘીબાઈ જડાઉબાઈ વગેરે વવાણિયાના ઉપાશ્રયમાં ઉતરી હતી ત્રણ સાધ્વીઓ. એને કંઈક સાંભળેલું કે રાયચંદભાઈ નામના એક માણસ છે, ઉંમર સાવ નાની છે, ખાસ વ્યવહારિક ભણતર નથી પણ જૈન ધર્મ વિશે ઘણું જાણે છે, એટલે પોપટલાલભાઈ મંજી બધી ખબર લાવે, કૃપાલદેવનું નામ વવાણિયા સમાચાર પડેલું, નવા સાધુ સાધ્વી કોઈ આવે કે સાધુ સાધ્વી વિહાર કરે, કાંઈ કોઈ ગુજરી જાય, કોઈ માંદો પડે, બધી વાત લાવે, એટલે કૃપાલદેવ કે તું ખબરી છો કે વવાણિયા સમાચાર તારું નામ, કે એ મુંબઈ સમાચાર વવાણિયા સમાચાર. કૃપાલદેવ બધાના ગુણ પ્રમાણે નામ પાડતા, ડુંગરસિંહ ગોસલે હઠીલા હતા એટલે અચળ નામ પડેલું, ડુંગર એટલે પર્વત હલ્લે જ નહીં ને, કે હઠીલા છે આ ગોસળીઓ, સ્વભાગભાઈ કહેતા હઠીલો છે કે અચળ છે, એટલે નામ અચળ પડેલું. દેવકિરણ મહારાજને જ્ઞાન પ્રત્યે બહુ ઓલું હતું, એટલે આગમ બધા બહુ અભ્યાસ બહુ હતો, એટલે કિરણ જ્ઞાન કિરણ એમ દેવકિરણ કૃપાલદેવ કહેતા હસતા તેને, મુનિ દેવકિરણ સાતામાં છો એમ પૂછે એટલે હસે પછી દેવકિરણ મહારાજ. અંબાલાલભાઈને આ બધી આજ્ઞા આપતા કે પત્રની કોપી કરો ને ફલાણા મુમુક્ષુને મોકલો, આત્મસિદ્ધિની ચાર પ્રત કરો, એક સુભગભાઈને આપો, એક પ્રભુજીને આપો, એક તમે રાખો, એક માકુભાઈને રંગૂન મોકલો. એટલે અંબાલાલભાઈ શું કરતા, સામાયિક લઈ લે અને સામાયિક લઈને બધું લખે આ બધું, પછી એક સામાયિકમાં તો આટલું બધું ક્યાંથી લખે, એટલે ઉપરા ઉપરી બે સામાયિક લે, ઘણા કેમ ચાર સામાયિક કરે એક સાથે, કે આજે મારે છ સામાયિક થઈ ગઈ, ઘણા ગણે સારું જ છે કરે તો, ના નથી, કૃપાલદેવ ત્રણ પાઠ લખ્યા છે સામાયિકના, બે પાઠ લખ્યા છે પ્રતિક્રમણમાં કે કરો, એટલે કૃપાલદેવ એમને વાણિયાભાઈ પડેલો, વાણિયાભાઈ સામાયિક લે ને, એ ન કરો એમ નથી કહ્યું, એમને વાણિયાભાઈ પડેલો.
ઉત્તર સંડાથી કાઢી મૂકેલા ને અંબાલાલ ગાદલા ઉઠાવો ત્યારે નડિયાદ જઈને રહેલા. એટલે વાણિયાભાઈ નડિયાદ જ લાગે છે કે ગંપા વયા નથી ગયા કે રિસાઈને, એટલે વાણિયાભાઈ નામ પડ્યું. એમ બધાને નામ પાડતા કુપર. આ પોપટલાલ બંજી વવાણિયા સમાચારે કહ્યું, કુપલદુને કહેવાય છે કે ત્રણ સાધ્વીઓ આવ્યા છે અને એઓ અમને કહે છે કે અમે એમ સાંભળ્યું કે રાયચંદભાઈ કોઈ મહાજ્ઞાની પુરુષ છે, અમારે એમની પાસેથી ધર્મની વાત સાંભળવી છે અને સુયગણાંગ સૂત્ર જો સાંભળે સંભળાવે અમને તો સારી વાત છે. એટલે આ વાત લઈને આવ્યા. એટલે કુપલદુ શું કરે છે, ખાનામાંથી સુયગણાંગ સૂત્ર કાઢીને આપે કે જાઓ માસતીને આપી આવો આર્જાને. એટલે પોપટલાલ મંજી દેવા જાય છે. એટલે માસી કે અમારે એમ આગમ નથી જોતું, એ સાથે આવે ને અમને સમજાવે તો. અમારી પાસે છે આગમ કે અમારી પાસે સમજણ નથી. એટલે ફરીવાર પોપટલાલ મંજી આવ્યા. કોપલદુને કહે છે કે એને તમે આગમ આપ્યું નથી જોતું, તમે આવો અને સમજાવો તો. કોપલદુ કાલે બે વાગે આવજો બપોરે. કોપલદુ ઘડિયાળ વાપરતા જ નહીં, આ એક વાગે આવીને ઊભા રહી ગયા. કોપલદુ તો બેઠા હતા, પોતાનો અભ્યાસ કરતા છે, ધ્યાનમાં છે કે હજી એક જ વાગ્યો છે, મેં તને કાલે બે વાગે કહેલું કે તો કે હા હું આગળથી આવી ગયો જ કે. ઉપડ્યા પછી જાય છે. આર્યોએ કહે છે કે સૂત્ર સાંભળવું છે, સુઈ ગડાંગ લઈને જાય છે બીજે દિવસે કે તું આવી જાય. આટલી નાની ઉંમરમાં પણ કુપાલદેવને આટલો બધો વિવેક છે. બ્રહ્મચર્ય 9 વાળ ઉત્તરજન સૂત્રમાં છે, એમાં બીજી વાળે એમ આવે છે કે ધર્મની વાત પણ એકલી સ્ત્રીઓને પુરુષ ન કરી શકે અને એકલા પુરુષોને સ્ત્રી ન કરી શકે. આગમની વાત હોય તોય ઓછામાં ઓછી બે સ્ત્રીઓ હોવી જોઈએ અને સાંભળવાળે બે પુરુષ હોવા જોઈએ. ફક્ત એકલી સ્ત્રી પુરુષોને કે એકલો પુરુષ સ્ત્રીને બોધે આ બ્રહ્મચર્યની બીજી વાળનો ભંગ થાય. કુપલદુને આ બધું ખબર છે. મોક્ષ મળવા પાઠ લખ્યો છે બ્રહ્મચર્યની 9 વાળ વિશે અને બ્રહ્મચર્ય વિશે સુભાષિતે લખ્યું છે નિરખીને 9 યૌના કે ધર્મ. બીજી કથા તો કરાય જ નહીં સ્ત્રી સાથે, આત્માની વાત પણ કરવી છે તો એકલા નહીં. કુપલદુ ત્યાં સુધી લખ્યું છે મુનિ સંન્યાસી જ્ઞાની માટે સંકિત થઈ ગયું છે એવા સાધુ માટે કે 100 વર્ષની નાકકાન છેદેલી વૃદ્ધ સ્ત્રી હાલવાની શક્તિ નથી, સંભળાતું નથી એટલે કોડિયું કરે છે, દેખાતું નથી એટલે છાપરું કરે છે, ત્યાંય એકલા સાધુને જવાની મનાય છે. આત્માની વાત કરવી હોય તો ઉપદેશ છે એમાં 689મું પાનું છે. ગહન બોધ આપ્યો છે આ. એટલે આપણે ધર્મની કરણી કરીને મંદિરમાં તીર્થળમાં શું કરીએ છીએ એ ધર્મની કરણી થાય છે કે વિતરાગ ભગવાનની આશાતના થાય છે. એ કદાચ નથી આવ્યો ને મંદિરમાં આગળ હોય અધ્યાત્મમાં, કેમ કે પાપ કરશે એને પસ્તાવો થાય છે ત્યારે અહીંયા આવશે પ્રતિક્રમણ કરવા, આલોચના કરવા. અહીંયા આવીને પાપ કરશે ક્યાં જશે, ધોવા આવે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મક્ષેત્રે વિનશ્યતિ, ધર્મક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હવે ક્યાં છૂટશે, છૂટવાની જગ્યાએ જીવ બંધાશે પણ છૂટશે ક્યાં. એટલે સાવ સહેલો છે ધર્મ, કોપાલો લખ્યો છે, પણ ગુપ્ત છે. ધર્મ તત્વ બહુ ગુપ્ત છે, છે સાવ સરળ પણ સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. એ મુશ્કેલી ક્યાં કહો કે ભોળા બળા જીવોને કુગુરુએ ગળચી દબાવી દીધી છે કે આ મુશ્કેલી કહું કોને હું. અને લોકો મૂળ માર્ગથી લાખો ગાવ દૂર વયા ગયા છે. 708 ને 755માં પોકાર કર્યો છે. એ શાસક રક્ષક દેવી એને કહે છે તારી ફરજ છે કે શાસનની રક્ષા કરવાની, કાં અમારી આ ઈચ્છા જ વહી જાય મૂળ માર્ગોની પ્રભાવનાની અને કાં લોકો સવળીએ આવે એમ આવે તો તીર્થંકર ખોટા પડે. એટલે કહે છે તીર્થંકરની વાણી ખરી પડવાને અમને આવો ઉદય વર્તે છે. નામું નાખી દીધું પછી કે ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે. વિદેશ એટલે કેનેડા ને દુબઈ નહીં, વિદેશ એટલે સ્વદેશ. ક્યાં જ્યાં હોવા જોઈએ ત્યાં, ક્યાં હોવા જોઈએ તીર્થસ્થળમાં, મંદિરમાં, આશ્રમમાં, તીર્થયાત્રા કરવા જાય ત્યાં. ત્યાં ભક્તિને સત્સંગ છે જ નહીં. ત્યાં શું છે, નાદ જ્ઞાન અભખાઓ કૂદો રંગ રાગ રોશની કુસંગ છે, સત્સંગ નથી. જો શું કરે છે આશ્રમમાં જઈને, તીર્થસ્થળે જઈને, પાલિતાણા જઈને, સમજ શિખર જઈને શું કરે છે, યાત્રા કરી જ નથી એણે. એ ગાય છે પાલિતાણાને કાંકરે કાંકરે અનંત જીવો સીજ્યા તો 8 વાર જીવો કાંઈ અસર જ નથી એને. એટલે નક્કી એણે યાત્રા નથી કરી ને, કાં તીર્થંકરની વાણી ખોટી છે. કોઈ બધું કે એ તો ખોટી હોય જ નહીં ક્યારે, એ નક્કી આ જીવનો વાંક છે. 609માં કહ્યું છે કે આમને આમ કરશે ને, 13મી કોલમ છે 609માં કે ક્યારેય કલ્યાણ જ નહીં થાય જીવન. ચુકાદો આપ્યો છે કુપલદેવ.
તેર કોલમ લખીને 13મી કોલમમાં 609માં કે આમને જીવ કરતો રહેશે ધર્મ સમજીને તો કોઈ દિવસે જીવનું કલ્યાણ થશે નહીં. આપણે શું કરીએ છીએ? વિતરાગમાનું આરાધન કરીએ છીએ, પ્રભાવના કરીએ છીએ કે વિરાધના કરીએ છીએ? આ સમજ્યા છે તો પ્રતિક્રમણ થઈ ગયું હશે એને. ત્યારે એક કોઈ પાઠ નહીં આવડતો હોય અર્ધ માગદીનો, તોય ઈલાયજીકો મને ક્યાં આવડતું હતું, ખાલી એરિયા પરથી કે બોલ્યા. હજી એ નહોતી ખબર કે આ પાત્ર પાણીમાં ન મુકાય, દીક્ષા લઈ લીધી હતી પછી, તો એ કેવળ જ્ઞાન થઈ ગયું. જાય છે કૃપાલદેવ સાધ્વીજી પાસે. પરમ કૃપાલદેવ જ્યારે જવા માટે ઊભા થયા ત્યારે બરાબર 2 વાગ્યા હતા. એણે કહેલું આગલે કે 2 વાગ્યા આવજે. ઉપાશ્રમે ગયા, આર્જાજી પાટ પર બેઠા હતા. પરમ કૃપાલદેવ ગયા, નીચે બેસી ગયા. આર્જાજીને થોડું કે તમે નીચે બેસો, હું તમને શીખવાડવા આવ્યો છું. અને આ તો ઉંમરમાં નાના સાવ બેસી ગયા નીચે. આર્જાજી તો પાટ ઉપર બેઠા હોય. સુઈગડાંગ સૂત્રમાંથી 2 ગાથા ફક્ત વાંચી કૃપાલદેવે એનું વિવેચન કર્યું શાંતિથી. સાધ્વીઓ કે આવું તો અમે ક્યારે સાંભળ્યું જ નથી, અમારા ગુરુજી અમને ઘણીવાર સંભળાવે છે બધું, અમારી ગોરાણીએ સમજાવ્યું છે. આર્જાઓ ચકિત થઈ ગઈ, સ્તબ્ધ બની ગઈ. અહો, અમે તો આ પ્રમાણે કોઈ સ્થાને આ ગાથાનો અર્થ સાંભળ્યા જ નથી. કોઈ પણ સાધુ મહારાજ કે કોઈ પણ સાધ્વીજીએ અમને આગળ ઉપર આવું સમજાવ્યું જ નથી. તમે તો અમારા ઉપર મહદ ઉપકાર કર્યો. અને ત્રણેય આર્જાઓ પાટ ઉપરથી ઉતરી ગઈ નીચે. કે અમે બહુ મોટી ભૂલ કરી, તમારી આશાતના કરી કે તમે નીચે બેઠા હતા, અમે ઉપર બેઠીને તમને સાંભળતા હતા. તસ્મિચ્છામી દુકડમ. કૃપાલદેવ કે એવું કાંઈ નથી. કૃપાલદેવને કેમ માન જોતું હતું? આપણે આંખ બંધ કરીને વિચારી આવે, નાના એવા બાળ યુવા રાજ એ જૈન સાધુઓને સુઈગડાંગ સૂત્ર સમજાવતા હોય, પોતે નીચે બેસીને સમજાવે છે, સાધુઓ પાટ ઉપર બેઠે છે, પછી ઉતરી ગઈ માફી માગે. આ પ્રસંગ યાદ કરીએ તો કૃપાલદેવ પ્રત્યે કેવો અહોભાવ આવે. કૃપાલદેવ લખ્યું છે, આવા જ્ઞાનીના જ્ઞાન પ્રત્યે વિચાર કરતા 736માં પત્રમાં રાગ દેશના બળવાન નિમિત્તો છે. બહારથી આપણે જેમ ગૃહસ્વેશમાં છે અને તેનો સમાધિ ભાવ અસ્ખલિત પ્રમાણે એમનેમ રહે છે, આ જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા અનંત કર્મોની નિજરા થઈ જાય, જે કદાચ દીક્ષા લઈને ન થાય. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિંતસ્તવમાં આત્મસ્વભાવ પ્રગટે, સંકિત થઈ જાય. એટલે જ્ઞાનીને ગુણગ્રામ કરતા નમોત્થણું શું છે? જ્ઞાનીના ગુણગ્રામ જ છે. પહેલું, બીજું ને ત્રીજું નમોત્થણું. લોગસમાં શું છે? 24 તીર્થંકરના નામ સ્તવન છે. વંદના અને સ્તવના જે આવે છે આવશ્યક કર્મમાં, ખાલી ગુણગ્રામ જ છે. ઇન્દ્રને એટલો અહોભાવ આવ્યો કે મારાથી કાંઈ સંયમ પડાય નહીં, આંબેલ કરાય નહીં, એટલે શકસ્ત્રવ નમોત્થણું રેચ્યું એણે અને સંકિત નિર્મળ કર્યું એણે ગુણગ્રામ ગાયને. તો આપણી પાસે તો તવના વંદના કરવાના સાધનો છે, તપશ્ચર્ય કરવાના સાધનો છે, ઇન્દ્ર પાસે નથી. એ આપણે નમોત્થણું વ્રત તપ કરીને કરી શકીએ છીએ. એટલે બેવડી સંપદાના ધણી છીએ મનુષ્ય ભાવમાં. તો આપણે દેવોને દુર્લભ. એટલે ફક્ત કૃપાલદેવના ગુણગ્રામ ગાયા કરીએ. અને વચનામૃત 394-95-96માં સૌભાગભાઈને કૃપાલદેવે કહ્યું છે કે તે પુરુષને તેના વાક્યાદિના અનુસંધાને ઓળખવાની કોશિશ કર્યા કરીએ તો હૃદય દર્શન કરતો મોટું ફળ થશે. તે રૂપાતીત આત્માનું ધ્યાન કરતા જે નહીં મળે એ મળી જશે. બેફાટ આત્મા અનુભવ. સૌભાગભાઈને આવી ગયો આત્મા. સૌભાગભાઈને ધ્યાન ક્યાં આવડતું હતું? ડુંગરસિંહ ગોસલેને આવડતું હતું. સુધારસ પકડવાની કોશિશ કરતા હતા. કૃપાલદેવે પત્ર લખ્યો સૌભાગભાઈ ઉપર 335માં ડુંગરસિંહ ગોસલે માટે કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે. એટલે આપણે માટે જે વાસ્તવ્ય શ્રીમદ રાચરને ઓળખે છે, માને છે, એ ધ્યાન અધિકને ઈચ્છે નહીં, એ અમારો અંતરંગ અભિપ્રાય છે. કૃપાલદેવ લખ્યું. સૌભાગભાઈ બધું છોડી દીધું અને બેફાટ આત્મા અનુભવમાં આવી ગયો. ડુંગરસિંહ ગોસળિયા હઠીલા હતા, થોડી વાર લાગી, છેલ્લે એ સવળી આવ્યા અને એણે સમાધિપૂર્વક દેહ છોડ્યો. પછી ગાથાઓનું સવિસ્તર સ્પષ્ટ વર્ણન કર્યું. આર્જાઓ આશ્ચર્યચકિત થઈ ગયા, સ્તબ્ધ બની ગયા. અને તમારા અમારા ઉપર તમારો મહત ઉપકાર છે એમ કે બધી આર્જાઓ પાટ પરથી ઊભા થઈ ગયા. પરમ કૃપાલદેવ કહે છે, આમ કાં કરો છો? તમે તો સર્વસંગ પરિત્યાગી સાધ્વી છો, અમને આવી રીતે નમસ્કાર કરાય? આ યુવાન બોલી બે દીક્ષા લીધેલી સાધ્વીઓ. આર્જાજી બોલ્યા, અમો ઉપર બેસવા લાયક જ નથી, અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે,
અમારી ઘણી ભૂલ થઈ ગઈ છે, તેથી આપની આશા જ ન થઈ છે, એટલે તમારી માફી માગીએ છીએ. એ કોપાદાના હાથમાં સુયુગણાંક સૂત્ર છે, સમજી ગઈ છે આર્જાઓ. માફી ન માગે તો વિદ્યા ચડે. મોક્ષવાળામાં આખો પાઠ લખે છે કોપાલદેવે 32મો. વિનય વડે તત્વની સ્થિતિ છે. ઉત્તરાર્જુન સૂત્રના 36 અધ્યયનમાં પહેલું અધ્યયન વિનયનું છે. વિનય વડે તત્વની સિદ્ધિ થાય. વિનયનો તો ક્યાંથી થાય? આપવો હોય તો આપો જ્ઞાન, નહીં તો હું જાઉં છું બીજે. 17.5 વાર ગરજ હોય તો કોપલજો કહે છે ખંભાતના ત્રિભુવનભાઈને કે તમારી સાથે કોક આવે ને, બધાને કહેવાનું નહીં તમારે કે અમે સત્સંગમાં જાય છીએ, અને મુંબઈથી કે સત્પુરુષ આવ્યા છે કોક, તો એ પૂછે તમે ક્યાં જાઓ છો, તો કહેવાનું સત્સંગમાં જાય છીએ. એ સત્પુરુષ બોધ આપવો હોય તો આપે, નહીં તો ન પણ આપે. તો કે ના, બોધ આપતા હોય તો અમે આવીએ, નહીં તો નથી આવવું. તો કે કહેતા જ નહીં એમ, આગ્રહ કરતા જ નહીં કે આવો એમ. તમારે કહેવાનું કે ન પણ આપે, એને કંઈ ઉપદેશક પણ નથી. એ 5-5 કલાક એમ જ બેઠા રહે, બોલે જ નહીં, અને મુનિઓ હાથ જોડીને બેઠા હોય, એવું બનેલું છે વસોમાં. કોપલ તો મૌન જ રાખે. મુનિઓ નક્કી કરેલું કે આપણે ખાલી મૌન જ સેવવાનું છે. પદ્માસન લગાવીને બેસી ગયા. છેલ્લે કોપાલદેવ હાર્યા, મુનિ જીતી ગયા. કોપાલદેવ કહે છે અમે નક્કી કરીને આવ્યા છીએ બોલવું નથી, એટલું બોલીએ છીએ ખાલી, શું કરો છો? મુનિએ જવાબ આપ્યો, તમારી પવિત્ર મુખ મુદ્રાના અમે દર્શન કરીએ છીએ. આપણે જ્ઞાન જોઈએ છીએ, આપણે જ્ઞાની નથી જોતા. આપણે વચનામૃત શીખી લેવું છે, વચનામૃતનો લખનારા કોણ છે એને વિશે જાણવું નથી કાંઈ. જ્યારે જ્ઞાન કરતાં જ્ઞાની પ્રત્યે વધારે અહોભાવ આવશે ત્યારે સમ્યક દર્શન થશે. કોપલ જો ખીજાણા છે, પૂર્વભૂના પરિચય ખીમજીભાઈને આ 20 દુઆ લખે ને ભાદરવા સુદ 8-47, ત્યારે એ જ દિવસે 263મો પત્ર છે. 20 દુઆ 264મો પત્ર છે કે તમને જ્ઞાનમાં રસ છે કે જ્ઞાનીમાં રસ છે? ભક્તિ વગર જ્ઞાન તો શૂન્ય છે. ભક્તિ પ્રેમ જોઈએ, નહીં તો મીંડું છે એ ભેગું કરીને શું કરશો? તમે રખડવાનું કારણ બનશે કે સ્વચ્છંદી બની જશો, શુષ્ક જ્ઞાની થઈ બેસશો. આત્મા ખાતોય નથી ને પીતોય નથી, આપણે જોઈએ જ છીએ ને, નિશ્ચયની વાત કરતા હોય. રાતના 11 વાગે આઈસ્ક્રીમ ખાતો હોય કે આત્મા કે ખાય છે, તો 11 વાગે ઈંટના ટુકડા કેમ નથી ખાતો? ફંક્શન પૂરું થાય પછી આત્મા નથી ખાતો ને, તો રેતી ખા. ત્યાં સમયસર ક્યાં ગયો? ત્યાં નિયમસર ક્યાં ગયો? કુનકુન આચાર્યમાં જે કહ્યું છે વેશથી કલ્યાણ થાય, ભાવ પાવડું બધી ગાથા લખી છે ને, કે જો વેશથી કે બાહ્ય દ્રવ્ય દીક્ષાથી કલ્યાણ થતું હોય તો પાડા બધા મોક્ષે વહેજે, એમાં એવું લખ્યું છે. એ બધી ગાથા ઓપ્શનમાં હોય. આ બધું કુનકુન આચાર્ય મહારાજે કહ્યું છે બધું, કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા ન હોજો. કુનકુન આચાર્યમાંની આ વાણી છે, મારા દુશ્મનને ગમે તે સજા મળજો પણ દ્રવ્ય દીક્ષા ન લે. આ બહુ મોટી સજા છે. કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. કુપલદેવ કહેવામાં કે બાકી જ નથી રાખ્યું. વિનય વડે તત્વની સિદ્ધિ છે. પોપટભાઈને મા સતીજી ધીરેથી કહે છે, હાલમાં લગભગ 1 માસ સુધી અમે આ ઉપાશ્રયમાં રહેવાના છીએ, રોજ તમે એને લઈ આવશો? કુપલદેવને કહી નથી શકતા કે તમે રોજ આવશો, એમ કેમ કહી શકાય? એટલે પોપટલાલભાઈને કહે છે, પોપટલાલભાઈ કુપલદેવને કહે છે કે આરજાઓ જે અહીંયા છે હમણાં રોજ આવજો. કુપલદેવ કહે આવશું, અમે અહીંયા છીએ ત્યાં સુધી આવશું, રોજ જાય છે અને સમજાવે છે. પોપટભાઈએ યુવારાજને કહ્યું ત્યારે તેઓ બોલ્યા, ભલે તેમ કરીશું, તમે રોજ હાજર રહેજો, કે અમે એકલા નહીં જઈએ. પરિચય વધે, સ્નેહના તંતુ બંધાઈ જાય, એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અપૂર્વ અવસરે ગાવો છે, આત્મસિદ્ધિ કરવી છે. એકલી બહેનો હોય અને એક જ પુરુષ હોય, એકલા ભાઈ હોય અને એક જ બહેન હોય, ધર્મની વાત કરવાની મનાય છે. આગમમાં ના પડે છે ભગવાને. મોહનલાલજી મહારાજ અગાથ આશ્રમમાં વાંચન ચાલતું હતું પ્રભુસિંહજીનું, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે કે મારે આવો અપૂર્વ આવશે? તો મોહનલાલજી મહારાજ ઊભા રહી ગયા સાંભળવા માટે. બહેનો બધી ગાતી હતી. કોણ બહેનો? બ્રહ્મચર્ય વ્રત જે પ્રભુસિંહજી આપ્યું એવી. મોડો કેમ આવ્યો? પ્રભુસિંહ ચાલુ વાંચનમાં જ પૂછે છે મોહનલાલજી મહારાજને. બહેનો બધી સારા રાગમાં અપૂર્વ અવસર ગાતી હતી એટલે હું સાંભળવા ઊભો રહી ગયેલો. પ્રભુસિંહજીનો પુણ્ય પ્રકોપ પ્રકાશ્યો. હવે બહેનો ક્યારે પણ ગાતી હોય આ જીવન તારે ઊભું નહીં રહેવાનું. એ શું સાંભળતા હતા? અપૂર્વ અવસરની કડી સાંભળતા હતા કે બહેનો સારા રાગમાં ગાતી તે રાગ સાંભળતા હતા? રાગ ઉપર રાગ કરવાની મનાઈ છે. કવિતા કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે છે.
સોબકબેને લખ્યું છે, ત્રણ ચાર લીટીની કવિતા લખી, છેલ્લે પોતાનું નામ આવ્યું, ગોસળિયાને આવો અભ્યાસ હતો, સવૈયા લખે. એટલે કોપદ કે ઠીક લખી છે, પણ કવિતા કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે હોવી જોઈએ. જે વિદ્યાથી ઉપશમનું પ્રગટે નહીં, જીવ વિભવમાંથી સ્વભાવમાં આવે નહીં, એ વિદ્યાને વિશે રૂડા પુરુષો આગ્રહ કરતા નથી. જ્ઞાનનું ફળ વિરતિ હોવું જોઈએ. લખે છે, ગાયને વિલાપ તુલ્ય છે, તંબુરન તાલે ભક્તિ થાય. લોકો બોર્ડ ઉપર લખ્યું હોય લાલ અક્ષરે ચોપ ભીનો કરીને, ભક્તિ સંગીત, ભક્તિને સંગીત ભેગું હોય, મમ્મદ અને માવીર સાથે હોય, રામને રહીમ સાથે હોય, ક્યારે ગાયન વિલાપ તુલ્ય છે. કુપોલદેવ કહે છે, ઇન્દ્રિયો પોષવી છે એને. આ સર્વસંગ પરિત્યાગી બાળ બ્રહ્મચારી સાધુ જે કુપોલદેવને માનવા તૈયાર નહોતા, એ સવળી આવ્યા કે આ વાત બરાબર છે, આની કે અપૂર્વ અવસર સાંભળવા જેવો છે. એને પ્રભુજી આમ કહેતા હોય તો આપણી કઈ દશા હોય? એક એક કડીમાં વૈરાગ નીતરે છે. ગાંધીજી કહે છે કે જે વૈરાગ મેં કવિશ્રીમાં ઝવેરી બજારને ગલ્લે જોયેલો છે એ અપૂર્વ અવસરની કડીમાંય છે, એવો વૈરાગ નીતરતો મેં જોયો છે ત્યાં. એટલે વૈરાગની જ વાત છે. પણ ગાય છે કોણ? સારા રાગે બહેનો ગાય છે ને, તારે રાગ સાંભળવો છે, તારી ઇન્દ્રિય ઉત્તેજિત નહીં થાય, સંકિત થયા પછી એ ના છે. વેદોદય તો નવમે ગુણસ્થાને કે જાય, સંકિત તો ચોથું ગુણસ્થાન, ચોથું પછી દેશ વિરતિ, પાંચમું સર્વ વિરતિ, બધું છોડી દીધું, ગાડી લડી વાડી, છઠ્ઠું અપ્રમત્ત પ્રમાદે નથી તો સાતમું, આઠમે શ્રેણી માંડે ઠેઠ, નવમે જાય વેદોદય. તો વચનમુ 600માં છેલ્લી લીટી છે કે જ્ઞાની પુરુષને નવ વાળ વિશુદ્ધિ બ્રહ્મચર્ય પાળે પછી અવર્ણનીય આનંદ આવે. ક્યારે? વેદોદયનો નાશ થાય ત્યારે, અને ઉપદેશક પણ ત્યાર પછી સંભવે. હવે ગોતો 14 રાગમાં ગુરુ શ્રીમદ રાજચંદ્ર સિવાય. આ શ્રીમદ રાજચંદ્ર છે. શું જોતું છે આપણે? સોનું દેખીને સંગ કર્યો, કર્મે નીકળ્યું કથ્થિર. કબીર કહે છે, ઉઠ્યો તો હરિભજન કો, ઓટન લ્યો કપાસ, ગયો તો મળવા બેસાડી દીધા દળવા, એવું ન થઈ જાય ક્યાં. કબીરે આ જ વાત કરી છે ઠામ ઠામ. પ્રીતમદાસે આ જ વાત કરી છે. કુપોલદેવે આ જ વાત કરી છે. ઉત્તરાધીન સૂત્રમાં આ જ વાત છે ભગવાન મહાવીરની, કે તારે છૂટવું છે તો પહેલાં પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મજ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. એટલે ન પરણવું એમ નહીં, પાંચે ઇન્દ્રિયો કાબૂમાં જોઈએ. જો નવ વાળ સુધી બ્રહ્મચર્ય પાળે છે અને એક પતિવ્રત કે એક પત્નીવ્રત છે, એને આગમમાં શાસ્ત્રમાં અંશે બ્રહ્મચારી કયો છે. એટલે બધાને સંસાર છોડીને જંગલમાં વયું જવાનું નથી કીધું, તૈયારી ન હોય તો, એ ત્યાં પાછો સંસાર ઊભો કરશે, થાય જ છે ને. આવે છે ને, હાલો તો કહા ભયો ઘર છાંડ કે તજુને માયા સંગ, સાપ તજી જેમ કાચળી, વિષ તજુને અંગ, વેશ છોડી દે, કાચલી છોડી દીધી, ઝેર તો આરે લઈને ગયો નાગ. લંગોટીમાંથી સંસાર ઊભો થશે પછી. અહીંયા તો એક બે છોકરા હતા, ત્યાં કેટલા ચેલા ગળે વળગાડશે. કુપોલદેવ પ્રભુજીને શિક્ષા આપેલી, તમે સાધુ છે ને, અહીંયા બે ત્રણ ઘર છે, ત્યાં કેટલા અમારા ઘર છે આ શ્રાવકના, આખો 90 ફૂટ 60 ફૂટ અમારો જ છે, કે કેટલા વળગ્યા ગળે. ત્યાં એક જ પત્ની હતી ઘરે, માંડ માંડ પરણેલો, સાચવે છે. દેવકજી મહારાજને કહે છે અંતર્યામી, વ્યાખ્યાનમાં સ્ત્રીઓ આવે છે, તમારી વૃત્તિમાં ફેરફાર થાય છે, શું બોલે દેવકજી મહારાજ? હા કહેતો હાથ કપાય, ના કહેતો નાક કપાય. એટલે સામો જવાબ આપ, પ્રશ્ન પૂછે છે, તમારી વૃત્તિ નથી દોડાતી ઝવેરી બજારને ગલ્લે? મુનિ, અમે એને કાળકોટ 20 સમજીએ છીએ. જે પરમ પુરુષ દશા વર્ણન છે ને 781માં પત્રમાં, બનારસીદાસજીની સમયસર નાટકની ગાથાઓ બધી લખી છે કે પરમ પુરુષ, પુરુષ એટલે આત્મા, પરમાત્મા કોને કહેવાય, એ બધી દશા જે વર્ણવી છે બનારસીદાસજી, એના કરતાં કુપોલ વેત ઊંચા છે. ક્યારેક અવસરે લેશું, હવે સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.